વેલકમ ભારત સ્થિત પોલેન્ડના પોલેન્ડના રાજદૂતે નિવેદન નિવેદન આપ્યું છે છે રાજદૂત એડમ યુક્રેનમાં રશિયાના હુમલાથી અમારા નાગરિકોને સમસ્યા ઊભી થઈ છે ભારતીયોને પોલેન્ડમાં આપવા અમે મદદ કરી રહ્યા છીએ પોલેન્ડ સહિત યુરોપિયન દેશો યુક્રેનના હુમલાની નિંદા કરી રહ્યું છે તો અનેક વિદ્યાર્થીઓ યુક્રેન પોલેન્ડની સરહદ ઉપર ફસાયેલા છે પોલેન્ડ દ્વારા તેમને યુક્રેન જવા દેવામાં નથી આવી રહ્યા પોલેન્ડમાં હાલ અત્યારે યુક્રેન દ્વારા જવા દેવામાં વિદ્યાર્થીઓને નથી આવી રહ્યા જેને લઈને વિદ્યાર્થીઓ સરહદ ઉપર હાલ અત્યારે મુશ્કેલીઓ બેઠી રહ્યા છે વિદ્યાર્થીઓ પાસે હાલ અત્યારે ન તો ખાવાનું છે ન તો પીવા માટેનું પાણી છે તેવી વિકટ પરિસ્થિતિમાં હાલ અત્યારે યુક્રેનમાં વિદ્યાર્થીઓ સરહદ પર છે રાજેન્ છે કેન્દ્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ના પ્રયાસોથી ઘણા વિદ્યાર્થીઓ ભારત ફરી શક્યા છે અને આજે પણ લગભગ ચુમ્માળીસ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સહિત દિલ્હીમાં ઉતરી ચુક્યા છે જેમને ત્રણ વાગે વોલ્વોની બસમાં અહીંયા ગુજરાતમાં લાવવાના છીએ ગુજરાત સરકારે અન્ય વિદ્યાર્થીઓ જે કોઈ ત્યાં ફસાયેલા હોય એ તમામ માટે એક આગવી વ્યવસ્થા અને ચિંતા ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ ત્યાં આગળ રજૂ કરી છે અને એના અનુસંધાને મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો હેમ ખેમ ગુજરાતમાં પાછા આવશે અને એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે ધન્યવાદ સર બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ અત્યારે વિદ્યાર્થીઓ પાછા તો ફરી રહ્યા છે પરંતુ હજુ આઠસો જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તો શું તેમને લાવવા કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે એ અલગ વ્યવસ્થા થઈ રહી છે અને આ ઇન્ટરનેશનલ ઇસ્યુ હોય ઘણા બધા અન્ય દેશ સાથે વાટાઘાટ ચાલી રહી છે વાતો ચાલી રહી છે અને જે ભારતની એલચી કચેરી છે ત્યાં યુક્રેનમાં એ વિશેષ પ્રયત્ન કરી રહી છે જેને કારણે આપણા ભારતના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ સલામત રીતે ત્યાંથી આવે અને એમને જે કઈ વ્યવસ્થાની જરૂર છે એ વ્યવસ્થા પણ કરાઈ રહી છે ધન્યવાદ જી સર તો અમારી સાથે ઘણા વિદ્યાર્થીઓ પણ વાત કરી હતી કે જે યુક્રેનની બોર્ડર પર છે તેઓએ તેમની યાતના બતાવી હતી કે તેમને નથી જમવાનું મળી રહ્યું તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો શું આને લઈને તમે કોઈ આગળ રજૂઆત કરશો ખરી તો સંપર્ક તૂટી ગયો છે તો જે રીતે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે તેઓ ચોક્કસપણે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાના તમામ પ્રયત્નો કરશે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો યુક્રેન બોર્ડર ઉપર જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેઓ સતત ન્યૂઝ એટીન સાથે સંપર્કમાં છે ન્યૂઝ એટીન સતત તેમની સાથે સંપર્કમાં છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે તેઓએ વ્યથા જણાવી હતી કે તેમની પાસે નથી જમવાનું નથી પીવા માટેનું પાણી અને યુક્રેનવાસીઓ તેમની સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યા છે તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં હાલ અત્યારે વિસ્ફોટ થઈ રહ્યા છે અને જેમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા તમામ પ્રકારના પ્રયાસો ચાલુ રહ્યા છે તો યુક્રેન પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીય વિદ્યાર્થીઓ ઠંડીમાં કડકડતી ઠંડીમાં અને સામાન સાથે પહોંચ્યા હતા પરંતુ યુક્રેન દ્વારા તેઓને પોલેન્ડ પહોંચવા દેવામાં નથી આવી રહ્યા જેને લઈને વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ હાલ અત્યારે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ન્યૂઝ એટીન સતત તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેમના માતા પિતા સાથે સતત સંપર્કમાં રહ્યું છે તો તેઓ માતા પિતા પણ અવશ્ય તેમની ચિંતામાં છે કે ક્યારે તેઓના દીકરા દીકરીઓ પરત ભારત ફરશે

એ પહેલાંની ટિકિટ મળતી નહોતી જે મળતી હતી એ એક 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 દોઢ દોઢ લાખ રૂપિયાની હતી અને જે પોસાય એમ હતી નહીં કોઈને બી એટલે છેલ્લે પછી છતાં અમે દેખતા રહેતા હતા કે એની પહેલાંના સમયગાળામાં અમને ના થોડી બજેટમાં ટિકિટ મળી જાય તો જોઈ પણ એક દિવસ મારા નસીબ સારા કે મને ટિકિટ મળી ગઈ એક દિવસે અને જે દિવસે હું આવ્યો મને બાવીસ તારીખ મેં જોયું અને મેં બુક કરી ટિકિટ અને ત્રેવીસ તારીખની ફ્લાઇટ હતી મારી કીવથી હું ઓડિશા રહ્યો છું એટલે ઓડેસાથી કીવ હું એ દિવસે બસમાં ગયો રાતના જે મારે લગભગ નવથી દસ કલાકનો સફર હે એ હું ગયો અને પછી કીવથી મારી બપોરે બે વાગ્યાની ફ્લાઇટ હતી મને લાગે છે કે એ દિવસે જે ફ્લાઇટ હતી એ છેલ્લી ફ્લાઇટ હતી કારણ કે એની પછી વહેલી સવારે પોર્ટની શરૂ થઈ ગઈ હતી સંકટ મોચક એર ઇન્ડિયા મે ઓગણીસો ચોરાણું યમનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બચાવાયા ઓગણીસો ચોરાણુંમાં મુંબઈથી યમનની રાજધાની સના સુધી વિશેષ ઉડાન રહી સપ્ટેમ્બર ઓગણીસો અને છન્નુંમાં જેમની પાસે યુએસએ ની પરમિટ નહોતી તેમના માટે આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસો છન્નુંમાં